બાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના 22 કોર્પોરેટર ચૂંટાઈને આવેલા, જેમાં પ્રમુખ તરીકે રોહિતભાઈ આચાર્ય અને ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ રોહિતભાઈ આચાર્ય દ્વારા થોડા સમયમાં બાબરના અનેક વિકાસના કામ કરી બાબરને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. પ્રામાણિક કર્તવ્યનિષ્ઠ પ્રમુખ રોહિતભાઈ આચાર્યે ટૂંક સમયમાં સારી તેવી લોકચાહના બાબરનગરમાં કામ કરીને મેળવી હતી. સોમવારના રોજ અનિવાર્ય સંજોગોના કારણે પ્રમુખ રોહિતભાઈ આચાર્ય 10 દિવસની રજા ઉપર જતા પ્રમુખ તરીકેનો ચાર્જ રાઠોડ પ્રભાતસિંહ મહેતુબાને આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામાં, પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, ડોક્ટર નરેશભાઈ અખાણી તેમજ પાલિકાના કોર્પોરેટર સમર્થકો ઉપસ્થિત રહી ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા પ્રભાતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે પાર્ટી આપી છે તે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું, નગરના વિકાસના સતત સક્રિય રહીશું. આ પ્રસંગે પ્રભાતસિંહ રાઠોડે પાર્ટી તથા પાર્ટીના આગેવાન કોર્પોરેટર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓકે, બાબર નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 22 કોર્પોરેટરો ચૂંટીને આવેલા અને તેની અંદર સર્વાનુમતે પ્રમુખ તરીકે રોહિતભાઈ અને ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહભાઈ સર્વાનુમતે ચૂંટાયેલા અને આજે રોહિતભાઈને અનિવાર્ય સંજોગોને લઈ કામગીરી હોતા 10 દિવસની રજા ઉપર ઉતરેલા અને પ્રમુખ તરીકેનો ચાર્જ પ્રભાતસિંહને આપી અને નગરપાલિકાના વિકાસના કામો ઝડપી થાય એ માટે કોઈ અડચણ ઊભી ન થાય એટલે ઉપપ્રમુખને ચાર્જ આપી અને પ્રમુખ તરીકે આજે એમને બિરદાવ્યા. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાભર.